ડામરો એનડીઆરએફની ટીમ પણ કેશોદના સરોડ ગામે જઈ શકતી નથી. જીવન મરણ વચ્ચે જોલા ખાતા દર્દીને સારવાર અર્થે પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ. મામલતદારે અડધો પોણો કલાક ફોન રિસીવ ન કર્યો. ટીડીઓએ વ્યવસ્થિત જવાબ ન આપ્યો. કલેક્ટરે વ્યવસ્થા કરી રહ્યા હોવાનું જણાવ્યું. અડધો દિવસ અને એક રાત્રિ સુધી તો હજુ વ્યવસ્થા ન થઈ હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ. બીજા દિવસે ગ્રામજનોએ દર્દીને જીવના જોખમે ટ્રેક્ટરમાં દવાખાને લઈ જતી વખતે રસ્તામાં દર્દીનું થયું મોત. તંત્ર સામે પરિવારજનોનો રોષ. ગીર પંથકમાં વારંવાર ઝેરબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગીર પંથકમાં બેટમાં ફેરવાયો છે. મોટાભાગના ગીર પંથકનું વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકોની સલામતીની વ્યવસ્થા કરવાવાળું તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાનો બનાવ સરોડ ગામે જોવા મળ્યો છે. ગામમાં ફરતે પાણી હોય, વાહન વ્યવહાર બંધ હોય, પગપારા પણ ગામ બહાર નીકળી શકાય એમ ન હોય તેવા સમયે સરોડ ગામે એક વ્યક્તિ બીમાર થતાં બેભાન અવસ્થામાં હોવાથી સારવાર અર્થે દવાખાને લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી સરોડ ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમની જરૂરિયાત બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સરોડ ગામે જવા રવાના કરવામાં આવી હતી. જે ટીમ પાડોદર પહોંચી હતી ત્યાંથી સરોડ જવા રવાના થઈ ગઈ હતી. ત્યાં તાલુકા વિકાસ અધિકારી ટીમ પણ હાજર હતી. એનડીઆરએફની ટીમ પાડોદરથી સરોડ જવા આગળ વધ્યા બાદ સરોડ સુધી પહોંચી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાનું જણાવી એનડીઆરએફની ટીમ પાડોદરથી પરત કેશોદ રવાના થઈ હતી, જે બાબતે ગ્રામ પંચાયત હોદ્દેદારોએ મામલતદાર ટીડીઓ કલેક્ટર સહિતને જાણ કરતા કોઈપણ તંત્ર મદદરૂપ થયું ન હતું. બીજા દિવસે સવારે ગ્રામજનો દ્વારા જીવના જોખમે દર્દીને ટ્રેક્ટરમાં લઈ સારવાર અર્થે કેશોદ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં દર્દીનું મોત નિપજ્યું હોવાની આશંકા હતી. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલ સુધી પહોંચાડેલ, જ્યાં ડોક્ટરે પણ દર્દીને મૃત જાહેર કરેલ. દર્દીના મોતથી તંત્ર સામે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃતકની લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવેલ છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.